જય હિન્દ મિત્રો હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા કરીશું ડેલી કરંટ અફેરની અંદર સાતમી ઓક્ટોબરના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો ચાલો ચર્ચાને આગળ વધારીએ ચર્ચાને આગળ વધારીએ પહેલા સ્પેશિયલ થેન્કસ ટુ મોહિતજી જેમણે આપણને પાંચ પ્રશ્નો મોકલ્યા છે જે ગુજરાત રાજ્યની પાઠ્યપુસ્તકમાંથી છે તો વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કોણ છે એમનું નામ આવશે થેલજી મેઘદૂતની રચનાકાર કોણ છે કાલિદાસજી કયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલા ઇન્ડુ તરીકે ઓળખવામાં આવે છે ક્રોએશિયાને સૂર્યનો વ્યાસ આશરે કેટલો છે તેર લાખ બાણું હજાર કિલોમીટર અને પૃથ્વીના વ્યાસ કરતાં સૂર્ય કેટલો ગણો વધુ છે તો એકસો નવ ગણો વધુ છે હવે આપણે જે ડેલી પાંચ પ્રશ્નોની સિરીઝ છે એમાં પહેલો નંબરનો પ્રશ્ન છે સલાલા બંદર કયા દેશમાં આવેલો છે ચાબાર બંદર ક્યાં આવેલું છે કયા દેશમાં આવેલું છે ગ્વાદર બંદર કયા દેશમાં આવેલું છે ડાર્વિન બંદર કયા દેશમાં આવેલું છે નાવા સેવા પોર્ટ ભારતમાં ક્યાં આવેલું છે અને બીજા કયા નામે ઓળખાય છે ફટાફટથી પાંચ સેકન્ડનો સમય મગજમાં વિચારજો કે તમને આ પ્રશ્નોના જવાબ આવડે છે કે નથી આવડતા અને આપણે અંતમાં આ પ્રશ્નોના જવાબ અવશ્ય જોઈશું સૌથી પહેલા વાત કરીશું બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે એમાં આપણે શૈક્ષણિક યોજના વિશે જાણીશું બે શૈક્ષણિક યોજના એક વિદેશ અભ્યાસ લોન અને એક છે જે જીડબલ ઇ ગુજકેડ નીટ માટે જે કોચિંગ સહાય છે છે એની અંદર શું મળવાપાત્ર લાભો છે એને જોઈશું પહેલાં તો એક તો એની લાયકાત માટેની વાત કરીએ તો ધોરણ દસની અંદર સિત્તેર ટકાથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ આવક મર્યાદા તમારી ત્રણ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ કુટુંબની અરજદાર બિનઅનામત વર્ગનો હોવો જોઈએ જે સંસ્થામાં તમે એડમિશન લઈ રહ્યા છો એ સંસ્થા જે છે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી હોવી જોઈએ અને વિદ્યાર્થી દીઠ આમાં કેટલી મળવાપાત્ર સહાય છે તો વીસ હજાર અથવા તમારી જે ફી બેમાંથી જે ઓછું હશે એ પ્રાપ્ત થશે બીજી છે વિદેશ અભ્યાન લો અભ્યાસ લોન એની જો વાત કરીએ એક તો અરજદાર બિનઅનામત વર્ગનો હોવો જોઈએ આવક મર્યાદા ચાર લાખ કે તેથી ઓછી હોવી જોઈએ આમાં જે લોન મળે છે એમાં વ્યાજ કેટલું છે વાર્ષિક ચાર ટકા છે અને સાદું વ્યાજ મળે છે ધોરણ બાર પછી તમે એમબીબીએસમાં અભ્યાસ કરવા જાઓ ડિપ્લોમા પછી ડિગ્રી કરો કે કોઈ પણ પેરામેડિકલ પ્રોફેશનલ રિસર્ચ માટે જાઓ તો તમને આ સહાય મળશે અને કેટલી લોન મળશે તમને પંદર લાખ રૂપિયાની લોનની સહાય આપવામાં આવશે ત્યારબાદ એક બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે જી યુ ઇડીસી આનું પૂર્ણ નામ શું છે તો ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ કો ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ હવે વાત કરીએ એશિયન 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 બેંક વિકાસ જે છે પાછલા ઘણા આપણા ન્યૂઝપેપરમાં છવાયેલી છે ઘણા રાજ્યોની અંદર એ લોન આપે છે વિવિધ પ્રોજેક્ટ માટે તો એશિયન વિકાસ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો એશિયન વિકાસ બેંકનું મુખ્ય મથક આવેલું છે મલીલા ફિલિપાઇન્સ ખાતે આવેલું છે એક બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે વોશિંગ્ટન ડીસીમાં કઈ બેંકનું મુખ્ય મથક આવેલું છે તો એ વર્લ્ડ બેંક જેને આપણે વિશ્વ બેંક કહીએ છીએ એનું મુખ્ય મથક આવેલું છે જેના અધ્યક્ષ છે જીમ યોગ કિમ ત્યારબાદ આપણે વાત કરીએ શાંઘાઈ ચીન ખાતે બ્રિક્સ બેન્ક જેને આપણે કહીએ છીએ ન્યૂ ડેવલપમેન્ટ બેંક અથવા નવી વિકાસ બેંક એનું મુખ્ય મથક આવેલું છે બ્રિક્સ એ પાંચ દેશોનો સમૂહ છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા તો આ પાંચ દેશોનો સમય છે એનું મુખ્ય મથક આવેલું છે સાંગાઇ ચીન ખાતે એના અધ્યક્ષ કોણ છે કેવી કામજી છે ત્યારબાદ આગળ વધીશું આપણે આપણે તો એક બીજી બેંક છે જે યાદ રાખવાનું છે એ આઈ આઈ બી એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેનું મુખ્ય મથક પણ ચીનમાં જ પણ બેજિંગ બીજીંગ ખાતે આવેલું છે અને એના જીન લિંકિંગ તેના અધ્યક્ષ છે હવે એશિયન ડેવલપમેન્ટ બેંકની આપણે વાત કરી રહ્યા હતા તો એના અધ્યક્ષ કોણ છે પ્રેસિડેન્ટ છે તાકી રચના કરવામાં આવી છે તો ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે હાલમાં ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણી માટે તારીખો જાહેર કરવામાં આવી છે એટલા માટે ચૂંટણી પંચ ચર્ચામાં આવ્યું છે ત્યારબાદ એક બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે અનુચ્છેદ બસો તેતાલીસ કે એ શું કહે છે આપણને અનુચ્છેદ બસો તેતાલીસ કે જે છે યાદ રાખજો સપ્ટેમ્બર ઓગણીસો ને ત્રાણું આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સપ્ટેમ્બર ઓગણીસો ને રોજ અનુચ્છેદ બસો તેતાલીસ કે અંતર્ગત સ્ટેટ ઇલેક્શન કમિશન એટલે કે રાજ્ય ચૂંટણી આયોગની રચના કરવામાં આવી હતી એ પણ યાદ રાખવાનું છે હવે અત્યારે આપણે જો વાત કરીએ કે જે વખતે ચૂંટણી પંચની રચના થઈ હતી ત્યારે ચૂંટણી પંચના જે કહેવાય કે મુખ્ય હોદ્દેદારો ઇલેક્શન કમિશનરની વાત કરીએ તો એક જ હતા અત્યારે હાલ જે છે ચૂંટણી પંચની અંદર ત્રણ ઇલેક્શન કમિશનર હોય છે એક મુખ્ય ચૂંટણી ચૂંટણી મુખ્ય ઇલેક્શન કમિશનર અને બીજા બે હોય છે અત્યારે હાલ આપણા મુખ્ય ઇલેક્શન કમિશનર કોણ છે તો એ છે ઓ ઓમ પ્રકાશ રાવતજી આના સિવાય બે ઇલેક્શન કમિશનર છે એ છે સુનિલ અરુરાજી અને અશોક લવાજ લવાસાજી બીજી વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે કે જે કયા કયા રાજ્યોની ચૂંટણીની વાત કરીએ સંસદમાં વાત કરીએ તો રાજ્યસભા લોકસભા વિધાનસભા વિધાન પરિષદ આ રાષ્ટ્રપતિની ચૂંટણી બધી ચૂંટણીઓ જે છે એ ઇલેક્શન કમિશનર દ્વારા એટલે કે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે ચૂંટણી કમિશન દ્વારા મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી જેમાં બાકીના ચાર રાજ્યો છોડીને છત્તીસગઢમાં જે છે ચૂંટણી બે તબક્કામાં આયોજન થશે અને પાંચે પાંચ રાજ્યોનું જે પરિણામ જે છે અગિયાર ડિસેમ્બરના રોજ જાહેર થશે હવે બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે પરીક્ષામાં એક પ્રશ્ન વારેગીરીએ પૂછાય છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે પચીસ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે કેમ કારણ કે આ રોજ પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સ્થાપના થઈ હતી આપણે ચૂંટણી પંચની બીજો એક પ્રશ્ન પૂછાય કે જે સ્ટેટ ઇલેક્શન કમિશન જે છે જો પંચાયતો હોય કે મ્યુનિસિપાલિટી હોય એનો ચુનાવ એની ચૂંટણીનું આયોજન કોણ કરે છે તો સ્ટેટ ઇલેક્શન કમિશન કરે છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આપણે જો વાત કરીએ પાંચ રાજ્યો આપણે જોયા જેમાંથી સૌથી પહેલાં વાત કરીશું મધ્યપ્રદેશ અત્યારે હાલ બીજેપીની સરકાર છે એના મુખ્યમંત્રી છે સિંહ ચૌહાણ છે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે એનું પાટનગર સૌને ખબર છે ને તો જેને ખ્યાલ હોય મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે રાજસ્થાનનું પણ પાટનગર જયપુર છે જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેજી છે રાજ્યપાલ કલ્યાણસિંહ છે રાજસ્થાન પછી આવે છત્તીસગઢ ડૉક્ટર રમણસિંહ તેના મુખ્યમંત્રી છે રાયપુર તેનું પાટનગર છે આનંદીબેન પટેલ વધારાના ચાર્જમાં છે રાજ્યપાલમાં મિઝોરમની વાત કરીએ તો મિઝોરમની વાત કરીએ તો ત્યાં છે એનું પાટનગર છે એજવાલ રાજ્યપાલ કોણ છે કુમ્માનમ કુમ્માનમ રાજશેખરન ત્યાંના રાજ્યપાલ છે અને ત્યાંના મુખ્યમંત્રી છે લાલ થાનાવાલા તેલંગાણાની વાત કરીએ તો એના અત્યારે હાલ વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે પહેલાંથી લાગુ પડી ગઈ હતી અને બાકીના રાજ્યોમાં હવે ચૂંટણીની જાહેરાતથી છે એના પછી લાગુ કરવામાં આવી છે હવે વાત કરીએ કે તેલંગાણા જે છે એના મુખ્ય અત્યારે કાર્યકારી મુખ્યમંત્રી કોણ છે કે ચંદ્રશેખર રાવ છે રાજ્યપાલ કોણ છે તો એ ઈએસએલ એસ છે હૈદરાબાદ તેનું પાટનગર છે હવે આ બધા જ રાજ્યોની અંદર એક રાજ્ય અલગ છે મિઝોરમ કે ત્યાં જે છે વિધાનસભાની જે સીટો જે છે માત્ર ચાલીસ છે કેટલી છે ચાલીસ છે અને ચાલીસ સીટો ધરાવતું એક બીજું રાજ્ય છે આપણું ગોવા કે ત્યાં પણ જે છે ચાલીસ સીટો છે ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર છે અને મૃદુલાલ સિન્હા ત્યાંના રાજ્યપાલ છે પણજી તેનું પાટનગર છે આ બધી વસ્તુ આપણે બેઝિક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ એટલા માટે હું રિપીટ કરતો હોઉં છું બીજી અગત્યની વસ્તુ આપણે યાદ રાખવાનું સિક્કિમ સિક્કિમમાં જે છે વિધાનસભાની કેટલી સીટો છે બત્રીસ સીટો છે સિક્કિમનું પાટનગર ગંગટોક છે સિક્કિમના મુખ્યમંત્રી છે પવનકુમાર ચેમલિંગ રાજ્યપાલ કોણ છે ગંગા પ્રસાદજી છે અલગ અલગ રાજ્યોની જો એમપીની વાત કરીએ મધ્યપ્રદેશની વાત કરીએ આપણે તો મધ્યપ્રદેશમાં સીટો કેટલી છે બસો ત્રીસ છત્તીસગઢની અંદર નેવું રાજસ્થાનની અંદર બસો તેલંગાણાની અંદર એકસો ઓગણીસ આ એટલી બધી ચૂંટણીઓ આપણને ખાસ સીટો યાદ હોવી જોઈએ હવે કોઈપણ પાર્ટી જ્યારે વિજેતા બનશે તો કઈ રીતે નક્કી થાય છે જો પાર્ટીને સપોઝ બસો ત્રીસ છે તો બસો ત્રીસના અડધા કેટલા થાય એકસો ને પંદર થાય એકસો પંદર પ્લસ વન જો સીટ કોઈ પણ પાર્ટીને મળે તો એ વિજેતા ગણાય છે અહીંયા આપણે એની પાર્ટીની સરકાર બને છે તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી અને એક પ્રશ્ન તમારા માટે જે હું મૂકી રહ્યો છું ગુજરાતના સંદર્ભમાં આપણે બે ચહેરા જે છે નામ આપણને યાદ હોવા જોઈએ આપણા સ્ટેટ ઇલેક્શન કમિશનર કોણ છે ડૉક્ટર વર્સેસ સિન્હા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર કોણ છે ડૉક્ટર એસ મુરલી ક્રિષ્ના હવે યાદ રાખજો કે ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર જે છે એની નિમણૂક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે સ્ટેટ ઇલેક્શન કમિશનરની નિમણૂક જે છે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે તો આટલી ડિટેલ આપણને હંમેશા ખ્યાલ હોવી જોઈએ જ્યારે પણ આ પ્રકારનું અનાઉન્સમેન્ટ થતું હોય છે ત્યારે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાતની નવી કેટલી પશુ ઓલાદોને રાષ્ટ્રીય રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે તો ટોટલ નવી ત્રણ અત્યારે હાલ નવી ત્રણ પશુ ઓલાદોને રાષ્ટ્રીય રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે આ ત્રણે ત્રણ પશુ ઓલાદો કહી છે એક છે પાંચાલી જેને ડુમ્મા તરીકે ડુમ્મા ઘેટા તરીકે ઓળખવામાં આવે છે કાહામી બકરી હાલારી ગંધર્વ એટલે કે ગધેડા તો ગેટા બકરી અને ગધેડો તો આ ત્રણેય જે છે એને માન્યતા આપવામાં આવે છે પાછલા વર્ષોની જો વાત કરીએ તો પાછલા પાંચ વર્ષોની અંદર ટોટલ રાજ્યની આઠ નવી પશુવાદોને જે છે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે ગયા વર્ષોમાં જો વાત કરીએ તો ગુજરાતમાં કચ્છની બન્ની ભેંસ ખરાઈ ઊંટ કચ્છી સિંધી અશ્વ સહિતની નવી જાતોને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવેલી છે હવે પાંચાલી ગેટા વિશે થોડીક માહિતી જાણી લઈએ એના વિશે ઇન ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ સ્થાનિક કક્ષાએ સ્થાનિક કક્ષાએ પાંચાલી ગેટા જે છે એ ડુમ્મા ગેટા તરીકે ઓળખાય છે કયા ગેટા તરીકે ઓળખાય છે ડુમ્મા ગેટા તરીકે ઓળખાય છે મુખ્યત્વે કયા જિલ્લાઓમાં જોવા મળે છે સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર અને અમરેલી જિલ્લામાં આ ડુમ્મા ગેટા જોવા મળે છે તેને પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે પાંચાલી ગેટા મુખ્યત્વે ની વાત કરીએ તો એમાં માદા માદાનું સરેરાશ વજન કેટલું હોય છે સુડતાલીસ કિલો અને નરનું સરેરાશ વજન જે છે અડસઠ કિલો જેટલું હોય છે પાંચાલી ગેટાનું સરેરાશ દૈનિક દૂધ જે છે ઉત્પાદન એક થી સવા લીટર જેટલું હોય છે અને સમગ્ર ગુજરાતમાં પાંચાલી ગેઠાની જે સંખ્યા જે છે એસી હજાર જેટલી છે ત્યારબાદ કરીશું કહામી બકરી જે મુખ્યત્વે જામનગર જૂનાગઢ રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે આ બકરીનો રંગ યાદ રાખજો બકરીનો રંગ ગરદનથી લઈને આગળના બે પગ સુધીનો ભાગ રતાશ પડતો એટલે કે લાલ હોય છે જ્યારે પાછળનો ભાગ જે છે કાળો હોય છે આમ લાલ અને કાળો રંગ બે રંગ હોય સ્થાનિક માલધારીઓ તેને કહામી બે બકરી તરીકે ઓળખે છે મુખ્યત્વે તે હાલર પંથક અને જુનાગઢ હાલર પંથક જૂનાગઢના નાનાભાઈ ભરવાડ અને મોટાભાઈ ભરવાડ કહામી બકરીનો ઉછેર કરે છે કહામી બકરીનું સરેરાશ દૈનિક ઉત્પાદન એકથી સવા લિટર જેટલું હોય છે કહામી બકરીમાં માદા બકરીનું સરેરાશ વજન સુડતાલીસ કિલો અને નરનું વજન સત્તાવન કિલો જેટલું હોય છે હાલારી ગંધવ એટલે ગદેડો જામનગર જિલ્લામાં આવેલા હાલાર પંથકમાં તેનું પ્રજનન થતું હોવાથી તેને હાલારી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંધર્ભ રંગે સંપૂર્ણ સફેદ હોય છે ગંધર્ભની સરેરાશ ઊંચાઈ એકસો આઠ સેન્ટીમીટર સરેરાશ લંબાઈની વાત કરીએ તો એકસોને સોળ સેન્ટીમીટર જેટલી હોય છે હાલારી ગંધર્ભનું સરેરાશ વજન એકસોને તોતેર કિલો અને મહત્તમ વજન બસોને એકાવન કિલો જેટલું હોય છે ભારતમાં ગંધર્ભની એકમાત્ર ઓલાદ સ્પીતી જે છે ઓલાદ જે છે સ્પીતિ અત્યાર સુધી રજિસ્ટર કરવામાં આવી હતી અને હવે હાલારી ગંધર્વને પણ રાષ્ટ્રીય તામ રાષ્ટ્રીય માન્યતા મળવા સાથે આ ગંધર્વની બીજી ઓલાદ તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે સ્પીતિ અને હાલારી ગંધર્વ આ બંને ખાસ યાદ રાખજો વર્ષ બે હજાર ચૌદમાં હવે કેટલાક એનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી જોઈ રહી કે આટલી બધી રજિસ્ટર કેવી રીતે થઈ રહી છે ગુજરાત તરફથી વર્ષ બે હજાર ચૌદમાં રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ગુજરાતની વણ ઓળખાયેલી પશુ ઓલાદોને ઓળખ કેટેગરાઇઝેશન અને રજિસ્ટ્રેશનનો ખાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો તો આ કાર્યક્રમ હેઠળ પશુપાલન ખાતું તથા સહજીવન સંસ્થા યાદ રાખજો દ્વારા બે વર્ષ સુધી આ ત્રણેય ઓલાદોનો વિસ્તૃત અભ્યાસ અભ્યાસ કરીને તેની બ્રીડ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્યનું પશુપાલન ખાતું સહજીવન ભુજ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આ પંચાલી ઘેટા કાહામી બેકરી બકરી સોરી બેકરી નહીં હે તો વોઝ ધ મિસ્ટેક કદાચ જો મારાથી બકરી બેકરી બોલાઈ ગયો તો મિસ્ટેક છે હા કાહામી બકરી અને હાલારી ગંધર્બ્રીની પ્રોફાઇલ તૈયાર કરીને ભારત સરકારના નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સ જેને એન બી જે ક્યાં આવેલું છે કરનાલ હરિયાણા ખાતે મોકલવામાં આવ્યું હતું ત્યાંથી તેને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ હવે અહીં એક સંસ્થાનું નામ આવ્યું છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ એગ્રીકલ્ચર રિસર્ચ આ સંસ્થા જે છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે આવેલું છે આ સંસ્થાના અધ્યક્ષપદે આપણું જે કૃષિ મંત્રાલય હોય છે એ હોય છે આપણા કૃષિ મંત્રાલય કોણ સંભાળે છે અત્યારે હાલ રાધા મોહન સિંહ સંભાળે છે સ્થાપના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની ક્યારે કરવામાં આવી હતી સોળ જુલાઈ ઓગણીસો ને ઓગણત્રીસના રોજ કરવામાં આવી હતી એક રજિસ્ટર સોસાયટી છે જેનો મોટો જે છે હેતુ જે છે એગ્રી રિસર્ચ વિથ અ હ્યુમન ટચ દુનિયાની સૌથી અદ્યતન મેટ્રો ટેકનોલોજી આધારિત અમદાવાદની મેટ્રો ટ્રેન જે છે ચર્ચા આવી ગઈ છે એક ડેમો કોચ જે છે આવી પહોંચ્યું છે અમદાવાદમાં જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં જેનું મેટ્રો ટ્રેનનું ટ્રાય પ્રથમ ટ્રાયલ રન થવાનું છે બે હજાર વીસમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની છે જે મોડેલ કોચ છે એને રિવરફ્રન્ટ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેથી લોકો જાણી શકે અને આને સવારે નવથી રાત્રે નવ સુધી જોઈ શકાશે તો અમદાવાદના રિવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનનો ડમી કોચનું કોનું કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાસ્તે કરવામાં આવ્યું સમગ્ર જનતા માટે મૂકવામાં આવ્યો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો જાન્યુઆરી બે હજાર ઓગણીસનું પ્રથમ પખવાડિયું એક હિસ્ટ્રી બનવા જઈ રહ્યું છે કે અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપ્રિલ પાર્કના છ પોઈન્ટ પચાસ કિલોમીટરના રૂટ પર ટ્રાયલ રન કરવામાં આવશે અને બે હજાર વીસ વીસ સુધીમાં અમદાવાદમાં સંપૂર્ણપણે મેટ્રો ટ્રેન ચાલતી થશે મેટ્રો પ્રોજેક્ટના એમડી કોણ છે અત્યારે હાલ તો આઈપી ગૌતમ કોણ છે આઈપી ગૌતમજી છે ફેઝ વનમાં પહેલાં ફેઝની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ત્રણ કોચની મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે તમામ મેટ્રો સ્ટેશનો જે છે છ કોચની ટ્રેનની ક્ષમતાને આધારે બનાવવામાં આવે છે અમદાવાદ મેટ્રોનો જે પ્રથમ ટ્રેન જે છે ડિસેમ્બર બે હજાર અઢાર સુધીમાં દક્ષિણ કોરિયાથી અમદાવાદ ખાતે આવી પહોંચશે બીજી ટ્રેન જે છે દક્ષિણ કોરિયાથી જાન્યુઆરી બે હજાર ઓગણીસના છેલ્લા અઠવાડિયામાં આવશે અમદાવાદ મેટ્રો રેલની વાત કરીએ તો હાલ દુનિયાની સૌથી અદ્યતન મેટ્રો ટેકનોલોજી આધારિત જી થ્રી એટલે ગ્રેડ ઓફ ઓટોમેશન ટ્રેન પર આધારિત છે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત તમામ એલિવેટેડ સ્ટેશનોની લંબાઈ જે છે એકસો ને ચાલીસ મીટરની રાખવામાં આવી છે જ્યારે અંડરગ્રાઉન્ડ સ્ટેશનની લંબાઈ જે છે બસો વીસ મીટર કરતાં પણ વધારે રાખવામાં આવી છે મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓની વાત કરીએ તો મેસર્સ હુંડાઈ રોટેમ કંપની દક્ષિણ કોરિયા દ્વારા આ કોચનું ઉત્પાદક છે ત્રણ કોચ ધરાવતી એક ટ્રેનની લંબાઈ ટોટલ છે સડસઠ પોઈન્ટ બત્રીસ મીટર ટ્રેનની મહત્તમ પોળાઇ બે પોઈન્ટ નેવું મીટર રેલવે રેલ લેવલથી ટ્રેનની ઊંચાઈ જે છે ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું મીટર આશરે આઠસો પેસેન્જર એક ટ્રેનની પેસેન્જર ક્ષમતા જે છે ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન પણ આની અંદર ઓટોમેશન છે સાતસો પચાસ વોલ્ડ ડીસી થર્ડ રેલ સિસ્ટમ છે નેવું કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ડિઝાઇન આધારિત ઓપરેટિંગની વાત કરીએ તો એસી કિલોમીટર પ્રતિ કલાક મહત્તમ ઝડપ ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ આ હતી એની ખાસિયત ત્યારબાદ વાત કરીશું હવે ખે ખેલો ઇન્ડિયા યુથ કેમ બે હજાર ઓગણીસમાં નું આયોજન કઈ જગ્યાએ થવાનું છે તો એ થવાનું છે પુણે ખાતે પુણે ના શિવર્ટ કોમ્પલેક્ષ કરીએ તેમણે ઘણા બધા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે પોવેલની વિકેટ વેસ્ટ ના ખેલાડી પોવેલની વિકેટ લીધી કુલદીપ યાદવે યાદવે અને આ સાથે તેમણે ઇનિંગમાં પાંચ વિકેટો પૂર્ણ કરી આમ ભુવનેશ્વર કુમાર બાદ ભારતના બીજા બોલર છે કે જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની અંદર જે છે પાંચ વિકેટ પ્રાપ્ત કર્યું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાંચ વિકેટની ક્લબમાં સામેલ થતા દુનિયાનો કયા નંબરનો બોલર છે તો પાંચમો બોલર બની ગયો છે આ પહેલા ટીમ સાઉદી અજંતા મેન્ડીસ ઉમર ગુલ લસિત મલિંગા ઇમરાન તાહિર અને ભુવનેશ્વર કુમાર આ ઓલરેડી સામેલ છે લગભગ અહીંથી છઠ્ઠો થશે અહીંયા ભારતના ચાઇનામેન કુલદીપ યાદવ બીજા પણ એમને રેકોર્ડ બનાવે છે કેપ્ટનશીપમાં સાત વખત વિપક્ષી ટીમ પર ભારતે ફોલો ઓન કર્યું હોય કોની કેપ્ટનશીપમાં સાત વખત વિપક્ષી ટીમ પર ભારતે ફોલો ઓન કર્યું હોય એવું બન્યું છે તો યાદ રાખજો સૌથી વધુ વખત આપણે કર્યું બીજી ટીમ પર કોની કેપ્ટનશીપમાં કેપ્ટનશીપમાં બન્યું છે ત્યારબાદ ગાંગુલી અને મહેન્દ્ર વાત કરીએ તો ચાર ચાર વખત વિરાટ કોહલી જે છે પાંચ વખત કેટલી વખત છે પાંચ વખત એટલે કે હવે ગાંગુલી અને એમએસ ધોનીને પાર કરી ગયા છે વિરાટ કોહલીજી સુનિલ ગાવસ્કરની જે વાત કરીએ તો સુનિલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં આપણે ત્રણ ત્રણ વખત અન્ય ટીમ પર ફોલો ઓન કર્યું છે ફોલોનમાં બસ્સો રન કરતાં વધારેની આપણી પાસે લીડ હોવી જોઈએ જ્યારે ભારત પાસે આ મેચમાં લીડ હતી ચારસો અડસઠ રનની કોઈપણ ટીમ વિરુદ્ધ ત્રીજી સૌથી મોટી લીડ લીડ આ એક રેકોર્ડ બની ગયો છે બે હજાર સાતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ મિરપુરમાં પ્રથમ ઇનિંગમાં ભારતે ચારસો ને બાણું રનની લીડ મેળવી હતી બે હજાર અગિયારમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આપણે ચારસો અઠ્યોતેર રનની લીડ મેળવી હતી અને આમ ત્રીજા ક્રમની સૌથી મોટી લીડ છે રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને કેટલા રને હરાવ્યો આપણે બસો બોતેર રને હરાવ્યું આમ ભારતની રનના મામલાને વાત કરીએ તો સૌથી મોટો જીત છે સૌથી મોટો વિજય છે આ પહેલા વાત કરીએ તો આ વર્ષે જ અફઘાનિસ્તાને અફઘાનિસ્તાનને બેંગલુરૂમાં આપણે ભારતે એક ઇનિંગ અને બસો બાસઠ રનથી બનાવ્યો તો આમ એના કરતાં પણ આ મોટી જીત છે ડોન બ્રેડમેન હવે યાદ રાખજો ચોવીસ સદી ફટકાવીને કોહલી વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે માત્ર એકસો ને ત્રેવીસ ઇનિંગમાં કરીને પહેલા નંબરના બેટ્સમેન કે જેમ સૌથી ઓછી ઇનિંગમાં સદી ફટકારી હોય તો એક હતા ડોન સદી સાથે કોહલીએ ગ્રેક ચેપલ અને બરાબરી કરી લીધી છે પહેલા ભારતીય બેટ્સમેન કે જેણે સતત ત્રીજા વર્ષે એક હજાર ત્રેસ રન પૂર્ણ કર્યા હોય ત્રેપન ઇનિંગમાં કોહલીએ ભારતમાં રમીને ત્રણ હજાર રન પૂરા કર્યા અને આ સાથે ચેતેશ્વર પુજારાજીએ પણ ત્રણ હજાર રન પૂરા કર્યા એકસો ત્રેવીસ ઇનિંગમાં ચોવીસ સદી ફટકારનો ફટકારનારો કોહલી ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે કેમ આવું બની ગયું છે તો યાદ રાખજો સચિન તેન્દુલકરે એકસો પચીસ ઇનિંગનો સહાય લીધો ગાવીએ એકસો ઇનિંગ્સમાં ચોવીસ રેકોર્ડ જે છે ભારતના વિરાટ કોહલીના નામે થઈ ગયો છે આ સાથે ચોવીસ સદી તો એમણે વિરેન્દ્ર સહેવાગનો જે રેકોર્ડ હતો તેવીસ સેન્ચરીનો એ પણ એમણે તોડી દીધો છે તો સલાહલા બંદરની આપણે જે વાત કરી હતી એ કયા દેશમાં આવેલું છે તો એ આવેલું છે ઓમાનની અંદર આવેલું છે ચાહબાર બંદર ઈરાનની અંદર આપેલું છે યાદ રાખજો ચાય જે છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે ડાર્વિન બંદર નાવા સેવા એર પોર્ટ બંદર જે છે એ આપણા ભારતના નવી મુંબઈ ખાતે આવેલું છે એટલે કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર નવી મુંબઈ ખાતે આવેલું છે જેને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સત્તા સાથે આપણે ગોવા રાજ્ય અત્યારે બહુ ચર્ચામાં છે તો ખાસ યાદ રાખજો કે છત્રીસમાં રાષ્ટ્રીય ખેલનું આયોજન કયા છત્રીસમાં રાષ્ટ્રીય ખેલનું આયોજન ગોવા ખાતે થવાનું છે પાંત્રીસમાં રાષ્ટ્રીય ખેલનું આયોજન ક્યાં થયું હતું તો એ કેરલ ખાતે થયું હતું અને આગળ જે આપણે મેટ્રોલિંકની વાત કરી એમાં મેગા તમને પહેલી ઇમેજમાં તમને મેગા દેખાયું છે આ મેઘાનું પૂર્ણ નામ આપણે ખાસ યાદ રાખવાનું છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ શું આવશે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ એ એનું પૂર્ણ નામ છે તો ફ્રેન્ડ્સ આ હતો આજના દિવસનો વિડીયો કદાચ મારા બોલવામાં ક્યાંક થોડી મોટી મિસ્ટેક થઈ હોય તો એને અવગણીને જે લખેલું છે એના પર ફોકસ કરવાનો પ્રયત્ન કરજો અને કદાચ ભૂલ થઈ હોય તો એવા માટે હું સમાયાતના કરું છું થેન્ક યુ ફોર વોચિંગ